અગિયારમાં ભગવાન છે શ્રેયાંશના. બહુ મસ્ત સ્ટોરી છે. ભગવાન શ્રેયાંશના શ્રેય એટલે કલ્યાણ, એટલી તો ખબર છે ને, શ્રેયસ્કર કલ્યાણને કરનારા છે. તો ભગવાન શ્રેયાંશનાથ હજી માતાની કુક્ષીમાં નથી આવ્યા એ પહેલા પૂર્વજોની પરંપરાથી પિતા પાસે એક દૈવી સૈયા આવી. સૈયા એટલે પલંગ, દેવતાથી અધિષ્ઠિત હતી. પેઢી દર પેઢીથી ચાલી આવતી આ સૈયા હતી. હા, કોઈને એના પર બેસવાનું નહીં, જો બેસવા જાય તો એની દેવતા હેરાન કરી નાખે, ઉપદ્રવ કરી નાખે. બસ એને દૂરથી પૂજવાની. મ્યુઝિયમ હોય ને, મ્યુઝિયમની અંદર 200 વર્ષ જૂનો પલંગ હોય એના પર બેસવા જવાય, એનું શું કરવાનું હોય? એના ખાલી દર્શન. બસ દીકતો એવી રીતના સેંકડો વર્ષોથી ચાલી આવતી આ સૈયા એને માત્ર જોવાની. ભગવાન શ્રેયાંશના માતાની કુક્ષીમાં પધારે. કોણ છે ભગવાનના? વિષ્ણુ, વિષ્ણુ માતા છે. આ માં વિષ્ણુને એકવાર વિચાર આવ્યો કે આ સૈયા ઉપર કોઈએ નહીં બેસવાનું, આજે મને બેસવાના કોડ થયા છે. એક બાજુ ગર્ભ છે, બીજી બાજુ એ ગર્ભના પ્રભાવે ભાવ થયો છે. પિતાને થયું કે ના ના ના, અત્યારે તમે પ્રેગ્નન્ટ છો અને કોઈ દેવતા તમને હેરાન કરી નાખે દો, એના કરતા તમે પ્લીઝ દૂરથી જુઓ. માં કે છે ના, મારે એના પર બેસવું છે, મારે એના પર સૂવું છે. કેટલી હઠ કહેવાય જરા કેજો તો. ચાર હઠ. પહેલી હઠ કઈ? પહેલી સ્ત્રી પકડી તમે કઈક તો. પહેલી હઠ આ જીત પકડે તો અમારે પૂરી કરવી જ પડે. બાર હઠ. બીજી હઠ, બીજી હઠ રાજહઠ. નરેન્દ્ર મોદી કે 19માં આવવું છે ને, આવવું જ છે, પછી કુછ ભી હો જાય આપકે હી રહેંગે. રાજહાટ. ત્રીજી બોલો ને, હવે હું ડરો છો. સ્ત્રીહટ. એ તો હવે તમારો અનુભવ જ છે, એમાં તો મારે કઈ વર્ણન કરવા જેવું નથી. ઈજી ધારે તે કરે. સ્ત્રીની વ્યાખ્યા શું? એક આ કૌશિકભાઈ તમને સરસ સેન્ટેન્સો આપું છું, તમારે બોર્ડ હોર્ડિંગ્સમાં લખો સ્ત્રીની વ્યાખ્યા. જે ધારે તે કરે એનું નામ. કૌશિકભાઈ પણ નહીં લખે કેમ કે ઘરમાં બેઠા છે, ખબરદાર લખું છે તો. અને ચોથી હાટ સંત હાટ. સંત જે દિવસે હટે ચડે એ નહીં ચલેગા. હજારો ઢોર આરબ દેશોની અંદર કપાવા માટે જાય, કેમ ચાલે? સંત જો હટ પકડે. તમને ખબર છે વર્ષો પહેલા 56,000 કતલખાના ખુલવાના હતા, તે દિવસે ચંદ્રશેખર મહારાજે હટ કરી કે જો આ ખુલશે તો દિલ્હીના ચાંદની ચોકરી વચ્ચે હું અગ્નિ સ્નાન કરીશ. અને આ સમાચાર પહોંચ્યા, 56,000 કતલખાના એકી સાથે બંધ રહ્યા. આ હટ કોની હતી? સંત. આ સ્ત્રી હતી વિષ્ણુ. હટ કરી, મારે તો આ સૈયા પર સૂવું છે, એટલે સૂવું જ. શું થાય? પિતાએ છૂટ આપી, પતિએ છૂટ આપી, અને વિષ્ણુ માતા જેના ગર્ભની અંદર 11માં ભગવાન કોણ છે? શ્રેયાંશના. એને લઈ માતા વિષ્ણુ જેવા સૈયા પર બિરાજમાન થયા. અને એક અચાનક ભયંકર ચીસ. આજકાલ ભૂતિયા મેલ હોય છે, ખંભાતમાં એક ભૂતિયો મેલ હતો અમારા અપાસરની સામે. હવે એ ઝાડનું પાંદડું ફરે ને, જો ભૂત આવ્યો લાગે અંદર. આજે પણ ગામડાઓમાં આવા જે ખાલી હોય અને અંદર પીપળાના પાંદડા અવાજ આવે એટલે શું કહે? ભૂતિયો. આ સૈયા પણ ભૂતિયો હતી, ભૂતડીથી ગ્રહિત હતી. પણ ભગવાનની માતા નિર્ભય થયા, કારણ કે એમના ગર્ભમાં કોણ છે? ભગવાન છે. આખી દુનિયાને જેને અભયદાન આપવાના હોય એને કોઈનાથી ભય હોય ખરો? પરમાત્મા ને લઈ માતા જેવા પોતાની સૈયામાં બેઠા અને ચીસ નીકળી. એ ચીસ કોની હતી ખબર? વર્ષોથી આ દેવતા જેને આ સૈયા પર માલિકી જમાવી હતી, કોઈને બેસવા નથી દેતી, જે આવે એને હેરાન કરી નાખતી હતી, પ્રભુના પ્રભાવે એ દેવતા ડુમ ડુમ દબાવીને ઉભી પૂંછડીએ ભાગી. ભાગતી વખતે ચીસ પાડી
અને જેવા માતા બેઠા, માતાને એકદમ આનંદ આવ્યો, માતાને જરા પણ દુઃખ ન થયું. આ પ્રભુના પ્રભાવે માતાનું કલ્યાણ થયું. માટે પ્રભુએ જન્મ લીધો ત્યારે માતા પિતાએ શું નામ પાડ્યું? ભગવાનનું. જીવનમાં દુઃખ આવતા હોય, જેનો પીડા આવતી હોય, જેનો મુશ્કેલી આવતી હોય, ત્યારે કયા ભગવાનને યાદ કરવાના? શ્રેયાંશ. કોઈ તમને દુઃખ આપતું હોય, કોઈ તમને ડિસ્ટર્બ કરતું હોય, કોઈ તમને હેરાન કરતું હોય, ત્યારે કયા ભગવાનનું નામ લેવાનું? શ્રેયાંશનાથ. નહીં, એ વ્યક્તિને તમે દૂર કરવાના પ્રયત્ન મત કરો. દેવતાને દૂર કરવાના પ્રયત્ન માતાએ નતા કર્યા. માતા તો ભીતરમાં ભગવાનને લઈ અને બિરાજમાન થવા ગયા. દેવતા ઉભી પૂછડીએ ભાગી. ભગવાન શ્રેયાંશનાથની યાદ કરો, તમને દુઃખ આપનારો પોતે તમારા ત્યાંથી દૂર થઈ જશે. બોલ શ્રેયાંશનાથ.